ટુંડજ પ્રાથમિક મિશ્ર શાળામાં 5 ઓરડા જર્જરિત, બાળકોમાં ભયનો માહોલ. જંબુસર તાલુકાના ટુંડજ પ્રાથમિક મિશ્ર શાળાના કુલ 7 ઓરડા પૈકી 5 ઓરડા જર્જરિત, તિરાડો તથા તળિયાના પથ્થરો ઉખડી ગયેલા અને ચોમાસામાં વરસાદી પાણી ડાબામાંથી ઓરડામાં આવે છે, જેને લઈ બાળકોમાં સ્લેબ તૂટી પડવાનો ભય સતાવે છે. બેટી બચાવો બેટી પઢાવોના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી હાલમાં જ કરવામાં આવી હતી. ત્યારે જંબુસર તાલુકાના ટુંડજ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં ધોરણ 1-8માં અભ્યાસ કરતી 73 છોકરીઓ અને 77 છોકરાઓ મળી કુલ 150 વિદ્યાર્થીઓ 7 રૂમોમાં અભ્યાસ કરે છે, જે પૈકી 5 ઓરડામાં મોટી તિરાડો તથા તળિયાના પથ્થરો ઉખડી ગયેલા અને ચોમાસામાં સ્લેબમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પડતું હોય ઓરડા જર્જરિત થઈ ગયા છે. આ ઇમારત 2001 સાલમાં બનાવવામાં આવી હતી. હાલ આ ઇમારતમાં અભ્યાસ કરતા બાળકોના માથે ભય ટોળાતો હોય બાળકોને ભણતરમાં ખૂબ જ માઠી અસર પડે છે. કયા ધોરણમાં ભણે? ચોથા. એટલે પહેલા ધોરણ થઈ ગઈ. તો અહીંયા આ સ્કૂલમાં પાણી ઘરે કેવું કઈ તકલીફ ખરી? હા, પાણી ઘરે છે. તો તમે શું કરો છો? અમે પાણીમાં બેસીએ, આજુબાજુ ડોલ મેક્યા છે અને બેસીએ છીએ. આચાર્ય દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાંય આજ દિન સુધી સદર ઇમારત અંગેનો પ્રશ્ન હલ થયેલ નથી અને વિદ્યાર્થીઓના માથે ભય ટોળાઈ રહ્યો છે. અધિકારીઓ કોઈ અકસ્માતની રાહ જોઈ બેઠા છે, તેમ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સહિત ધોરણ 1-8માં 5 શિક્ષકો અભ્યાસ કરાવે છે, જ્યારે 2 શિક્ષકોની ઘટ છે, જેમાં ધોરણ 1-5માં 1 શિક્ષક અને ધોરણ 6-8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ઘટ છે. સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અંગે મોટા બાણગા ફોડવામાં આવ્યા હતા. ક્યાં છે પ્રવાસી શિક્ષકો? સરકાર કેમ શિક્ષકોની ભરતી કરતી નથી? પીટીસી કરેલા ઘણા શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારે છે. સરકાર શિક્ષકોની ભરતી કરે જેથી બાળકોનું ભવિષ્ય સુધરી શકે, તેમ વાલીજનો ઈચ્છી રહ્યા છે. મારું નામ મકવાણાવતી બેન છે. હું ધોરણ પહેલાથી આજ સુધી અહીંયા બની છું. હવે અહીંયા તમારી સ્કૂલમાં પાણી ઘરે એવું કંઈક થયું ખરું? હા, અમારા સ્કૂલમાં ચોમાસામાં ખૂબ પાણી ઘરે છે અને અમારે પાણીમાં અભ્યાસ કરવો પડે છે અને અમારા ચોપડા પણ પલળી જાય છે. તમારું નામ? મારું નામ મહેન્દ્રસિંહ અમરસિંહ પટિયા. હું છેલ્લા પ્રાથમિક મિશ્ર શાળામાં 2007થી અહીંયા ફરજ બજાવું છું. તમે 2007થી ફરજ બજાવો છો તો તમારી આ સ્કૂલમાં એટલે આ હાલત જર્જરિત થઈ ગઈ છે, બાળકોને બેસવામાં તકલીફ પડે છે, નીચે ફ્લોરિંગ બી તૂટી ગયું છે અને બાળકો ભયના હોથા હેઠળ ભણી રહ્યા છે, તો તમે શું પગલાં ભર્યા? એના માટે અમે સાહેબ એસએમસી સમિતિ બોલાવીને એમને બધા મકાનની તપાસ કરાવડાવી. તો એસએમસી સમિતિ સાથે બેસીને એસએમસીએ ઠરાવ આપ્યો અમને, અને ઠરાવ સાથે અમે છેલ્લા જે તે સમયના આચાર્ય જીતેન્દ્ર પરમાર એમના હસ્તે 8-2-2017 રોજ અમે દરખાસ્ત મૂકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને દ્વારે, અને એ અર્થે અમે કામગીરી માટે કાગળિયા પણ બધા તૈયાર કરીને મોકલી આપ્યા છે. અને એન્જિનિયર જે TRP કહેવાય તાલુકાના એન્જિનિયર તરીકે, તે અવારનવાર 2-3 વાર આવીને વિઝિટ મારી ગયા, એવી ફોટા અને કાગળિયા બધા લઈ ગયા છે અને એમને ફાઇલ તૈયાર કરી દીધી છે. અને ફાઇલ તૈયાર કરી અને ગઈકાલ તારીખ 8 તારીખે અહીંયા મારી મુલાકાત લીધી. અત્યારે અમારા આચાર્ય આપણે વિકલાંગતાની જે વ્યવસ્થાપન જે તાલીમ ચાલે છે આમોદની અંદર, તે આમોદમાં છે. અત્યારે હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે એન્જિનિયર સાહેબને મેં જવાબ જે માંગ્યો કે કઈ જગ્યાએ સ્કૂલ બનાવી, એ સ્કૂલની જગ્યાનું માપ અને એ બધું કાઢીને આપ્યું છે. અને એમને જે પ્રમાણપત્ર માંગ્યું કે નાયબ કાર્યપાલક ઇજનેરનું જે આપણે ડેમેજ સ્કૂલનું જે પ્રમાણપત્ર જોઈએ, તે પ્રમાણપત્ર મોકલી આપો અમને, તો તમારી ફાઇલ ઓકે છે અને મકાન તાત્કાલિક આવી જશે, એવી અમને TRPએ મૌખિક જાણ કરી છે.